નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ગામિત પલ્લવી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ, અને આજનો આપણો ટોપિક છે લિટલ સ્ટેપ 5, 13, 14, 15, જેમાં આપણે શીખી ગયા એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, અને આજે આપણે શીખીશું એક્ટિવિટી 3. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ. તમારા શિક્ષકની મદદથી મેક અ સેન્ટેન્સ, રમત રમો. આપણે શું કરવાનું છે? રમત રમવાની છે અને સેન્ટેન્સ બનાવવાના છે. ઓકે, તો હવે આપણે જોઈએ. 3 શબ્દવાળા વાક્યોથી રમત શરૂ કરવી. રમતની જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને વર્ગ સમક્ષ બોલાવી લેવા. એક વાક્યના શબ્દ પત્તા વિદ્યાર્થીઓમાં વહેંચી દેવા. પોતાની પાસેના શબ્દ પત્તાને વાંચી વિદ્યાર્થીઓ એવી રીતે ક્રમમાં ઊભા રહે જેથી વાક્ય સાચું બને. એમાં શું કહેવામાં આવ્યું છે કે આપણે શબ્દ વાક્ય બનાવવાના છે, બરાબર? સાચા વાક્યો. તો હવે આપણે રમત રમવાની છે. 3 વિદ્યાર્થીઓને એક એક શબ્દ આપણે વહેંચી દેવાના છે, બરાબર? તો એક શબ્દ અને શબ્દ કાગળમાં લખવાના છે, અને એક શબ્દ એક વિદ્યાર્થીઓને, બીજો શબ્દ બીજા વિદ્યાર્થીઓને, અને ત્રીજો શબ્દ ત્રીજા વિદ્યાર્થીઓને. એ રીતે 3 વિદ્યાર્થીઓને એ શબ્દ આપવાના છે અને આપણે સાચા વાક્ય બનાવવાના છે. તો આટલે આપવામાં આવ્યું છે. જુઓ, રોકી. હવે રોકીને કયો શબ્દ આપ્યો છે? અ બોક્સ. હવે મયંક. મયંકને કયો શબ્દ આપ્યો છે? ધીસ. જસ્સી. તો જસ્સીને કયો શબ્દ આપ્યો છે? ઈસ. એ રીતે વહેંચી દેવામાં આવ્યા છે, બરાબર? ત્રણે જણને વહેંચી દેવામાં આવ્યા છે. હવે એ વિદ્યાર્થીઓને શું કરવાનું છે? વિદ્યાર્થીઓએ સાચો શબ્દ કઈ જગ્યા પર આવે છે એ રીતે ક્રમમાં ઊભા રહેવાનું છે અને સાચું વાક્ય. હવે એ ત્રણે વિદ્યાર્થીઓ ક્રમમાં ઊભા રહેશે જે રીતે સાચા વાક્ય બનશે એ રીતે, બરાબર? તો હવે જોઈએ, આ રીતે શબ્દ પંતા વહેંચ્યા પછી આ 3 વિદ્યાર્થીઓ વર્ગ સમક્ષ નીચેના ક્રમમાં ઊભા રહેશે અને પોતાના શબ્દ પંતા વર્ગ વાંચી શકે તેમ રાખશે. શું કરશે? હવે એ 3 વિદ્યાર્થીઓ, એમની પાસે એક શબ્દ હશે, બરાબર? એક એક શબ્દ છે, બરાબર, ત્રણેય જણ પાસે. હવે લોકો શું કરશે? વર્ગ સમક્ષ ઊભા રહેશે અને જેમની પાસે વાક્ય છે, બરાબર, એ ક્રમ પ્રમાણે સાચું વાક્ય બને એ રીતે ક્રમ પ્રમાણે ઊભા રહેશે. એટલે આપવામાં આવ્યું છે, બરાબર, કે પહેલું વાક્ય શું બનશે. હવે સાચું વાક્ય કઈ રીતે બનશે? ધીસ ઇઝ અ બોક્સ, બરાબર? તો હવે આપણે 3 વિદ્યાર્થીઓ પાસે જે શબ્દ છે એ રીતે આપણે સાચા વાક્ય બનાવીશું. તો હવે ધીસવાળું વાક્ય કોની પાસે છે? મયંક પાસે, બરાબર? તો મયંક ક્યાં ઊભા રહેશે? ફર્સ્ટ, એટલે પહેલાં ઊભા રહેશે. હવે ઈઝવાળું વાક્ય કોની પાસે છે? જસ્સી પાસે. એટલે મયંક પછી કોણ ઊભું રહેશે? જસ્સી. અને અ બોક્સવાળું વાક્ય કોની પાસે છે? શબ્દ રોકી પાસે. તો રોકી ત્રીજા નંબર પર ઊભા રહેશે, બરાબર? એ રીતે આપણું સાચું વાક્ય બનશે, ધીસ ઇઝ અ બોક્સ. હવે 3 વિદ્યાર્થી આપણને એ વાંચી સંભળાવશે, બરાબર? હવે સાચું વાક્ય બની ગયું ને આપણું, જોઈ શકો છો તમે. ઓકે, ધીસ ઇઝ અ બોક્સ, બરાબર? એ રીતે આપણે રમત રમવાની છે અને આપણે વાક્યો બનાવવાના છે, બરાબર? નીચે જોઈ લઈએ. આ ક્રમ ગોઠવવામાં વર્ગના વિદ્યાર્થીઓની મદદ લેવી. એક સમયે એક જ સેન્ટેન્સ પેટર્નનો ઉપયોગ કરવો. 3 શબ્દવાળી સેન્ટેન્સ પેટર્ન. ઓકે, તેમાં શું કહેવામાં આવ્યું છે? હવે વર્ગમાં આપણે નથી, બરાબર? તો આપણે શું કરવાનું છે? ઘરે તમારા બહેન ભાઈ જોડે કે તમારા મિત્રો જોડે, બરાબર, એ લોકો જોડે તમારે શું કરવાની છે? એવી રમત રમવાની છે, શબ્દવાળી રમત. એક એક શબ્દ આપવાના છે અને પછી સાચા વાક્ય તમારે બનાવવાના છે, બરાબર? પહેલું શબ્દ શું છે? વાક્ય, ધીસ ઇઝ અ ચોક. ઓકે, હવે આપણે પહેલો શબ્દ જોઈ લઈએ. વાક્ય કે ધીસ આપણે કોને આપીએ? ધારો કે આપણે આપીએ વિજયને,
બરાબર. બીજું વાક્ય ઈઝ આપીએ આપણે રાહુલને અને અચોક આપીએ આપણે અક્ષયને. બરાબર. હવે જોઈ લો વિજય, રાહુલ અને અક્ષય, બરાબર, ત્રણેય જણને આપણે ત્રણેય શબ્દ આપ્યા છે. ઓકે, કાગળ વેચી દીધા છે. હવે એ લોકોએ શું કરવાનું છે કે સાચું વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતે બનાવશે? એ લોકો ત્રણેય જણ ગોઠવાઈ જશે, બરાબર, ક્રમમાં ગોઠવાઈ જશે. અને પહેલાં જેને આપ્યું છે વિજયને દિશવાળું વાક્ય આપ્યું, બરાબર, એટલે ક્યાં ઊભો રહેશે? ફર્સ્ટ. ઈશ કોને આપ્યું? રાહુલને, એટલે એ બીજા નંબર પર ઊભા રહેશે. અને અચોકવાળું વાક્ય શબ્દ કોને આપ્યો? અક્ષયને, એટલે ત્રીજા નંબર પર ઊભો રહેશે. એ રીતે લોકો વાક્ય વાંચી સંભળાવશે અને એ સાચું વાક્ય બનશે. એ રીતે તમારા વાક્ય સાચા બનાવવાના છે, બરાબર. બીજું વાક્ય જોઈએ, ધેટ ઇઝ અ બેન્ચ. હવે ધેટ એક વિદ્યાર્થીઓને આપવાનું છે, ઇઝ બીજા વિદ્યાર્થીને આપવાનું છે અને અ બેન્ચ ત્રીજા વિદ્યાર્થીને. એ રીતે એ લોકો પણ ક્રમમાં ગોઠવીને સાચું વાક્ય બનાવશે. ઓકે, બીજું છે, ઇટ ઇઝ અ ડોગ. એ રીતે તમારે વાક્ય બનાવવાના છે, શબ્દ વહેંચીને સાચા વાક્ય તમારે બનાવવાના છે. ઇટ ઇઝ અ ડોગ, તે કૂતરો છે. હી ઇઝ નયન, તે નયન છે. સી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે, તેણી ડોક્ટર છે. ઇઝ ઇટ અ માર્બલ, માર્બલ એટલે શું થશે? લખોટી. તમે લખોટી રમો છો ને, માર્બલ એટલે લખોટી, બરાબર. જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું ત્યારે ઇઝ ક્યાં લાગશે? આગળ લાગશે, બરાબર. એ યાદ રાખવાનું છે તમારે. આ વાક્ય પણ તમારે ક્રમમાં ગોઠવવાનું છે અને વાક્ય સાચું બનાવવાનું છે, બરાબર. એ તમારે ઘરે તમારા ભાઈ બહેન જોડે, મિત્રો જોડે, ઓકે, એ રીતે રમત રમવાની છે. ઓકે, ઇઝ ઇટ અ માર્બલ, તે લખોટી છે. એ રીતે તમારે શું કરવાનું છે? સાચું વાક્ય બનાવવાનું છે અને રમત રમવાની છે, બરાબર. બીજું છે 7, યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. ઓકે, જોઈ લીધા આપણે કઈ રીતે રમત રમવાની છે અને કઈ રીતે સાચા વાક્ય બનાવવાના છે. ઓકે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણથી મિત્રો આપણે સાચા વાક્ય બનાવતા શીખી ગયા. હવે આપણે જોઈશું ડેઇઝ ઓફ ધ વીક, એટલે કે અઠવાડિયાના દિવસો, અઠવાડિયાના વાર જોઈશું, કેટલા વાર આવે છે, બરાબર. તો તમને ખબર છે અઠવાડિયાના કેટલા દિવસો છે? વારના નામ ખબર હશે, પરંતુ જેમને ના ખબર હોય તો આપણે આટલે કવિતા સ્વરૂપે આપવામાં આવ્યા છે, તે આપણે શીખી લઈશું. ઓ વોટ અ ફન ટુ પ્લે, અ ન્યુ ગેમ એવરી ડે. કમ વોટ મે, માર્બલ્સ ઓન મંડે, લેડર્સ ઓન ટ્યુઝડે, હોપિંગ ઓન વેનસડે, ટિપકેટ ઓન થર્સડે, ફૂટબોલ ઓન ફ્રાઈડે, સ્કીપિંગ ઓન સેટરડે, ક્રિકેટ ઓન સન્ડે. Come with us to play, have fun every day. ઓકે, હવે આપણે એના ગુજરાતી અર્થ જોઈ લઈએ. ઓ વોટ અ ફન ટુ પ્લે, ઓ એટલે ઓ, વોટ એટલે શું, ફન એટલે મજા, પ્લે એટલે રમવું. આ તમારે ગુજરાતી અર્થ તમારી નોટબુકમાં લખવાના છે. ફન મજા, પ્લે રમવું. ઓકે, શું શું છે આમાં? રમવાની શું મજા છે. ઓકે, શું કહેવામાં આવ્યું છે? રમવાની શું મજા છે, રમવાની કેવી મજા આવે છે, બરાબર. અ ન્યૂ ગેમ એવરી ડે, એવરી ડે એટલે દરરોજ, આટલે ગુજરાતી અર્થ લખ્યો જ છે, બરાબર. એ તમારે લખવાનું છે. ન્યૂ એટલે નવી, ગેમ એટલે રમત. ઓકે, દરરોજની એક નવી રમત. કમ વોટ મે, કમ એટલે આવો, મે એટલે સંજોગ, મે એટલે સંજોગ, બરાબર. હવે આપણે ત્રણેયનું જોઈ લઈએ. ઓ વોટ અ ફન ટુ પ્લે, અ ન્યૂ ગેમ એવરી ડે. કમ વોટ મે,
कोई पण संजोगमा दरोज एक रमत रमवा नी केवी मजा छे। ओके, ए आपणे हवे गेम, हवे आटले केटली गेम आपी छे। ओके, मार्बल, स्लेडर्स, होपिंग, टिपकेट, फूटबॉल, स्कीपिंग, ओके, क्रिकेट, ए बधी रमत छे। ए आटले અઠવાડિયાના નામ આપવામાં આવ્યા છે, વારના નામ, એ ક્યારે રમત રમવાની છે એ આપવામાં આવ્યું છે, તો આપણે હવે શીખી લઈએ રમતની સાથે અઠવાડિયાના નામ, વારના નામ શીખીએ બરાબર। માર્બલ્સ ઓન મંડે, માર્બલ્સ એટલે લખોટી, મંડે એટલે સોમવાર, M A R B L E S માર્બલ્સ એટલે લખોટી। આ તમારે ગુજરાતી અર્થ લખવાના છે તમારી નોટબુકમાં, લખોટી બરાબર। મંડે સોમવાર, M O N D A Y સોમવાર। લખોટી ક્યારે રમવાની છે? સોમવારે। ક્યારે રમીશું? સોમવારે। ઓકે, કે લેડર્સ, L A ડબલ D E R S લેડર્સ એટલે સાપસીડી। ઓકે, તમે સાપસીડી રમત રમતા હશો। ઓન ટ્યુઝડે, ટ્યુઝડે એટલે મંગળવાર, T U E S D A Y ટ્યુઝડે એટલે મંગળવાર। એ ક્યારે રમવાની છે સાપસીડીની રમત? મંગળવારે। ઓકે, હોપિંગ ઓન વેનસડે, ક્યારે રમવાની છે? બુધવારે। હોપિંગ, એચ ઓ ડબલ પી આઈ એન જી, હોપિંગ એટલે લંગડી। જાણો છો ને લંગડીની રમત, એ ક્યારે રમવાની છે? બુધવારે, ઓન વેનસડે, ડબલ્યુ ઈ ડી એન ઈ એસ ડી એ વાય વેનસડે એટલે બુધવાર। ઓકે, તો લંગડીની રમત ક્યારે રમીશું? બુધવારે। ટિપકેટ ઓન થર્સડે, ટી આઈ પી સી એ ટી ટિપકેટ એટલે ગિલ્લી દંડા। ઓકે, ખબર છે ને વિદ્યાર્થી મિત્રો ગિલ્લી દંડા, એને કે ગિલ્લી, ટિપકેટ એટલે ગિલ્લી દંડા, એ ક્યારે રમીશું? ઓન થર્સડે એટલે ગુરુવારે। ઓકે, ક્યારે રમીશું? ગુરુવારે, ટી એચ યુ આર એસ ડી એ વાય થર્સડે એટલે ગુરુવાર। ઓકે, ફૂટબોલ ઓન ફ્રાઈડે, એફ ડબલ ઓ ટી બી એ ડબલ એલ ફૂટબોલ ઓન ફ્રાઈડે, F ડબલ ઓ ટી બી એ ડબલ એલ ફૂટબોલ એટલે તમે જે દડો રમો છો, પગથી જે દડો રમો છો એને શું કહેવાય? ફૂટબોલ ઓન ફ્રાઈડે એટલે, ફ્રાઈડે એટલે શુક્રવાર, F R I D A Y ફ્રાઈડે એટલે શુક્રવાર। આ તમારે ગુજરાતી અર્થ એના લખવાના છે તમારી નોટબુકમાં, અમે જે રીતે લખ્યા છે એ રીતે। સ્કીપિંગ ઓન સેટરડે, સ્કીપિંગ એસ કે આઈ ડબલ પી આઈ એન જી સ્કીપિંગ એટલે દોરડાકૂદ, ઓન સેટરડે ક્યારે રમવાની છે? શનિવારે, એસ એ ટી યુ આર ડી એ વાય સેટરડે એટલે શનિવાર। ઓકે, બીજું છે ક્રિકેટ ઓન સન્ડે, હવે ક્રિકેટ તો બધાને ગમે છે રમવાની, ઓકે, તો ક્યારે રમવાની છે? રવિવારે, ક્યારે રમવાની છે? રવિવારે, સી આર આઈ સી કે ઈ ટી ક્રિકેટ, સન્ડે એસ યુ એન ડી એ વાય સન્ડે એટલે રવિવાર। ઓકે, કમ વિથ અસ ટુ પ્લે, કમ એટલે આવો, વિથ એટલે સાથે, અસ એટલે અમારી, પ્લે એટલે રમવા,
અમારી સાથે રમવા આવો. હેવ ફન એવરી ડે, દરરોજ મજા કરો. ઓકે, દરરોજ મજા કરો. કે એ રીતે આપણને શું આપવામાં આવ્યા છે, રમત રમત આપવામાં આવી છે અને અઠવાડિયાના નામો વાર આપવામાં આવ્યા છે. ઓકે, હવે તમે શીખી ગયા ને વારના નામ, હવે તો તમને આવડી ગયા હશે. બરાબર, તમારે નોટબુકમાં લખવાના છે અને એના ગુજરાતી અર્થ પણ તમારે લખવાના છે. બરાબર, શું છે? મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે. ઓકે, એ રીતે રવિવારથી સોમવાર સુધીના વારના નામ તમારે મોડે કરવાના છે અને શીખવાના છે. ઓકે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.